જેતપુરમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકના પિતાની હત્યા કરવામાં આવી। જેતપુરની યુવતી સાથે પ્રેમ લગ્ન કરનાર જામજોધપુરના કલ્યાણપુરના રબારી યુવકના પિતાનું મોત નિપજ્યું છે। યુવકના પિતાનું યુવતીના પરિવારજનોએ અપહરણ કરી ઝેરી પદાર્થ કે પ્રવાહી પીવડાવી હત્યા નિપજાવ્યાનો પરિવારે આક્ષેપ કર્યો છે। પ્રેમ લગ્ન કરનાર યુવકના પિતા ચાંબલ લક્ષ્મણભાઈ કાંજીભાઈની હત્યા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। જેતપુરમાં રહેતા યુવતીના પરિવાર ઉપર મૃતકના પરિવારજનોએ હત્યાના આક્ષેપ કર્યા છે। પોલીસે મૃતદેહનો કબજો મેળવી લાશને પોસ્ટમોર્ટમ અર્થે જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડી છે। હત્યા કે આત્મહત્યા જાણવા પોલીસે લાશને ફોરેન્સિક તપાસ અર્થે રાજકોટ ખસેડી છે। આ સાથે જ જેતપુર સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સાંભળ હીરાભાઈ, ઘટનામાં એવું છે કે સાંજે કાલે એ લોકો સવારમાં લખાબેન ત્યાંથી લઈ ગયા અલ્ટો લઈને, અને પાછા કલ્યાણપુર ગયા। કલ્યાણપુર જઈને કહેતા આવ્યા કે આને કાંઈ કોઈ આંગળી છીંચે નહીં, કે હમણાં તમને આજે હારો પાછા હોપી દેવું અને ગોતવામાં અમે લઈ જઈશું પહેરો। એ લોકો લઈ ગયા ગોતવામાં પહેરો, અને પછી છોકરીના પરિવાર છે એટલે હા, એટલે એ છોકરીના પરિવારવાળા 3-4 જણા એ હતા ને, લઈ ગયા અલ્ટોમાં, અને પછી ઈશ્વરિયા ગયા મારા બે બહેનો એની ઘરે। એટલે ત્યાં જઈને તમે કહે કાને તમે હેંગરા હે ગમે ને એમ, તો ત્યાં કાંઈ હતું નહીં એવું। પછી ત્યાંથી ઉપલેટા થાય ને અહીંયા જેતપુર આવ્યા છે નવાગઢ, ત્યારે તો એ બે વર્ષ જેવું હતું સમજી લઈએ, અને ઉલટી થતી હતી એને, તો વાત તો એ કંઈક કરે તો ખબર પડે ને, વાત તો કંઈ થઈ નહીં। હું તો બહાર હતો ભાડામાં સમજી લ્યો, એટલે આવ્યો રાતે 9 વાગે, 9 વાગે તો એ બે વર્ષ હતો આમ આમ ફૂફાળા મારતો હતો। મારું નામ ભાવિક લખમણભાઈ સાંબલ, મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે, તો મારા ભાઈ છે ને એને પ્રેમ લગ્ન કર્યા છે ને, તો છોકરીવાળા સામેથી થોડાક દિવસ ત્યાં ધમકી ને એવું બધું આવતું હતું, અને લોકો ટોર્ચર કરતા થોડા થોડા। પછી કાલે મારા પપ્પા છે ને મને રાજકોટ મૂકવા માટે અમારી બાજુનું ગામ છે શેઠવડાળા, તો ત્યાં 9 વાગે આવ્યા છે, પછી હું તો રાજકોટ વહી ગયો, તો પાછળથી છે ને એ લોકો આવ્યા છે ને, તો મારા પપ્પાને લઈ ગયા છે ગોતવા માટે બધે, તો ફઈની ઘરે ત્યાં બધે ગયા હતા, અને પછી પાછા સાંજે છે ને મારા કાકા અહીંયા નવાગઢ રહીએ જેતપુર, મારા કાકા, તો એને ત્યાં મૂકવા ગયા ને, તો એને બળતરા ને એસિડિટી ને એવું બધું થવા માંડ્યું, અને થોડી 15-20 મિનિટમાં પછી બેહોશ થઈ ગયા હતા। પછી સંજીવની હોસ્પિટલે લઈ આવ્યા ને, ત્યારે એને ડેથ, તમને કોને ઉપર આશંકા, એ બધા ગયા હતા છોકરીવાળા ભેગા, એ બીજું કોઈ અમારું કોઈ નહોતું, મારા પપ્પા એક હતા, તો કદાચ એમ